નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. હવે ગયા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 8.3 જે છે એના વિશે ચર્ચા કરી. હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે સ્વાધ્યાય 8.4. અને આ સ્વાધ્યાય 8.4 ની અંદર આપણે માત્ર 4 જ દાખલા આ સિલેબસ ની અંદર કરવાના છે. અને આ 4 દાખલા થઈ જાય એટલે આપણું આજનું મતલબ કે આજે ચેપ્ટર જે છે આઠમું એ કમ્પ્લીટ. હવે આ ચેપ્ટર ની અંદર અમુક અમુક જે ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધ છે, બાકીના જે નિત્ય સમ છે, તો એ નિત્ય સમ ભલે સિલેબસ ની અંદર થી બેઝિક નિત્ય સમ વાળો જે ટોપિક જે છે એ કાઢી નહીં, પણ આપણે જે 4 દાખલા કરવાના છે એમાં ક્યાં ક્યાંક એનો ઉપયોગ થાય છે, તો એ વ્યવસ્થિત રીતે આપણે પેલા નિત્ય સમ બધા કમ્પ્લીટ તૈયાર કરવા પડશે. કેવી રીતે પાકા કરવા અને કયા કયા નિત્ય સમ છે બધા જ બોર્ડ ની ઉપર લખેલા છે, એના તમને બતાવી પણ દઉં છું. બરોબર, તો સૌપ્રથમ તરત ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધ જે છે એ કઈ જ વસ્તુ નથી. આપણે અત્યારથી પહેલેથી જે અત્યાર સુધી તમને કહેતો આવ્યો છું એ જ વસ્તુ ફરી પછી રિપીટ કરી દીધું છે કે તેમને જે આની અંદર વધારે ખ્યાલ પડે. આપણે પેલા જોયું હતું કે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા આવશે તો શું થશે, ટેન થીટા થશે. તો પેલું જ તમારું અહીંયા લખેલું છે કે ટેન થીટા બરાબર સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. હવે એમ કીધું કે સાઇન સોરી કોસ અલે સોરી કોટે કોટ અને ટેન, કોટ અને ટેન એ બંને એકબીજાના વ્યસ્ત છે. તો ટેન નું બદલે હવે કોટ નું લખવું એટલે શું થશે, ટેન નો વ્યસ્ત કરી દઈશ એટલે શું થશે, કોસ થીટા ના છેદમાં સાઇન થીટા. હજી આ જે વસ્તુ જે છે કે કોટ થીટા બરાબર કોસ થીટા ના છેદમાં સાઇન થીટા જે છે અને ટેન થીટા બરાબર 1/sin θ કોસ થીટા છે. તો એક વસ્તુ આપણે એ પણ સમજી લઈએ કે ભાઈ ટેન થીટા બરાબર શું લખી શકીએ, 1/cos θ થાય કે ના થાય. બરાબર, 1/cos θ, કોસ થીટા જે છે એની જગ્યાએ તમે કિંમત મૂકો કોસ થીટા ના છેદમાં સાઇન થીટા, તમને જવાબ શેનો મળી જશે, ટેન થીટા નો મળી જશે. સાદો જવાબ શું છે, બેઝિક આપણે માત્ર ખાલી યાદ શું રાખવાનું છે કે સાઇન નો વ્યસ્ત કોસેક, કોસ નો વ્યસ્ત સેક, ટેન નો વ્યસ્ત કોસ. હવે આ એકબીજાના બધા જે વ્યસ્ત જે છે એના સૂત્ર વડે લખેલા છે એ તમને અહીં બતાવી દઉં છું કે ટેન થીટા તો શું થશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, એવી રીતના કોસ થીટા તો શું થશે કોસ થીટાના છેદમાં સાઇન થીટા, ટેન નો શું થયું વ્યસ્ત સાઇનના છેદમાં કોસ થાય શું આવી ગયું કોસના છેદમાં સાઇન. એવી રીતે કોસેક થીટા તો આપણે જોઈએ છીએ કે સાઇન નું વ્યસ્ત શું છે કોસેક, તો કોસેક નું વ્યસ્ત કરો એટલે સાઇન મળવાના છે કે નહીં એટલે શું થશે કોસેક થીટા બરાબર 1/sin θ. એવી રીતના સેક થીટા બરાબર શું થશે 1/cos θ. હવે જોઈએ આપણે આપણે જોઈએ છીએ ટેન થીટા અને કોટ થીટા બંને એકબીજાને વ્યસ્ત છે, મતલબ તમે બંનેનો ગુણાકાર કરો કે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા. તો આ ટેન થીટા એ જુદી જ રાખવું છે, કોટ થીટા એટલે શું થશે 1/tan θ, ટેન થીટા કેન્સલ થઈ જવાબ શું મળશે 1. તો એના પછી આપણું શું થશે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. એવી રીતે સેક થીટા ઇન્ટુ કોસ થીટા, તો કોસ ની જગ્યાએ 1/sec આવશે એટલે સેક સેક કેન્સલ થશે, તો સેક થીટા ગુણ્યા કોસ થીટા બરાબર શું થશે 1. એવી રીતના કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા, તો અહીંયા કોસેક થીટા છે સાઇન થીટા, સાઇન થીટા ની જગ્યાએ શું આવશે 1/cos θ, અથવા તો કોસેક થીટા ની જગ્યાએ કિંમત લખો 1/sin θ, સાઇન સાઇન કેન્સલ થશે જવાબ શું મળશે. અને આ બધી વસ્તુ આપણને ઓલરેડી આવડે જ છે. હવે ફરી પાછા એક વખત અહીંયા રિપીટ કરી દીધા છે 1 થી 7 જે ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધ છે આ ફરજિયાત કમ્પલસરી તમારે પાકા કરવા જ પડશે. જો આ વર્ષે તો તમને આગળના દાખલાઓ જે છે એ સમજશે, બાકી 4 દાખલાની અંદર પેલા 2 દાખલા જે છે એ તો સમજશે. એના પછી અમુક નિત્યસમ આપણે બાદ કર્યા છે, આપણને આટલા જે નિત્યસમ જે મેં 6 જે નિત્યસમ લખી દીધા છે એ વ્યવસ્થિત તૈયાર કરવાના. કેવી રીતે તૈયાર કરવા, એ બધા નિત્યસમ એકબીજા ઉપર પણ આધારિત છે. જોઈએ પેલા, હવે એક નિત્યસમ આપણે એ લઈએ કે કોસેક સ્ક્વેર થીટા બરાબર શું થશે, 1+cot²θ. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1+cot²θ. તો આ જે નિત્યસમ જે છે કે કોસેક સ્ક્વેર થીટા બરાબર 1+cot²θ, તો આ નિત્યસમ નું બીજું આપણે સાદે લખવું હોય તો શું લખી શકીએ કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોસ થીટા બરાબર શું થશે 1. તો આ પેટા નિત્યસમ થયું. આપણે શું કર્યું, માત્ર આનું જ આપણે કઈ કોટ સ્ક્વેર થીટા જે છે એને શું કીધા, પ્લસ આ બધા વસ્તુ માઇનસ બરોબર, એટલે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. એવી જ રીતના અહીંયા કોસેક સ્ક્વેર થીટા છે, માત્ર મારે ખાલી કોસેક થીટા જોતું હોય તો શું થશે, સામે આ સ્ક્વેર સામે જશે ઇન્સ્ક્વેર રૂટ એટલે 1+cot²θ લખી શકીએ બરોબર. તો એ બીજા જે નિત્યસમ આના ઉપરથી પેટા જે નિત્યસમ જે છે એ તો તમે બનાવી શકવાના છે. એવી રીતના બીજો એક નિત્યસમ હવે જોઈ લઈએ કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા, તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું થશે 1 થશે. તો આની અંદર સેક સ્ક્વેર થીટાના સૂત્રોમાં કરતા બનાવીશું શું થશે 1+(-tan²θ) છે સામે જશે એટલે +tan²θ, તો સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 1+tan²θ. આપણે તો વ્યવસ્થિત તૈયાર જ કરવાના છે. તમે ડાયરેક્ટ ગમે ત્યારે પૂછો કે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1+tan²θ, કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1+cot²θ,
એવી રીતના સેક્સ સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો શું થશે? સેક્સ સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા, તો બરાબર શું થશે? વન. તો બીજું એક ઇક્વેશન સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો શું થશે? એક. એટલે તો આપણે આગળ પણ જોઈ ગયેલા છે, એક દાખલાની અંદર કંઈક આવું આવેલું ત્યારે મેં તમને હાઈલાઇટ કરેલા કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થશે? વન થશે. સાઇન સ્ક્વેર થીટાના સૂત્રનો કરતા બનાવો તો આ કોસ સ્ક્વેર થીટા સામે જશે, એટલે વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો તમારે હોમવર્કની અંદર આ જે ત્રિકોણમિતિય ગુણોત્તરના સમાન છે માત્ર બે વખત લખજો, કારણ કે સાવ છેલ્લા છેલ્લા આવડી જશે, એટલે વધારે એમાં કોઈ ગજામજૂરી કરવાની જરૂર છે નહીં. બાકીના આ જે નિત્યસમ જે છે એ બધા જ નિત્યસમ પાંચ પાંચ વખત લખીને ફરજિયાત તૈયાર કરવાના, બરાબર છે? તો જોઈએ આ નિત્યસમનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. જો દાખલા નંબર એક કે ત્રિકોણમિતિય ગુણોત્તરો કયા કયા ત્રિકોણમિતિય ગુણોત્તરો આપી દીધા છે. એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપી દીધો છે સાઇન એ, બીજું એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપી દીધો છે સેક એ, અને હજી એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપી દીધો છે ટેન. આને તમારે કોટ એના પદનો દર્શાવવાનો છે, મતલબ કે આને સાદરૂપ આપી અને એનું જવાબમાં જે પદ આવે છે એ બધા કોટ સ્વરૂપમાં હોવા જોઈએ. ત્યાં સાઇન કોસ સેક કોસેક કે ટેન એ કંઈ આવવું જોઈએ, અને એનો આન્સર જે છે એ તમને કોટના સ્વરૂપમાં મળવો જોઈએ. તો શરૂઆત કરીએ પેલા સાઇન એ જે છે, તો સાઇન એ માટે આપણે કોઈ નિત્યસમ એવો યુઝ કરી શકતા નથી. તો સાઇન એ છે, સાઇન એની જગ્યાએ હું વન અપન કોસેક એ લખી શકું, બરાબર? હવે વન અપન કોસેક એ લખી છે તો કોસેક એનો અત્યારે હું સૂત્ર જાણું છું કયું થશે, તો હમણાં જાય કોસેક થીટા જે મળેલું છે, બરાબર? તો કોસેક થીટા જે છે કોસેક સ્ક્વેર થીટા છે, જયારે આપણે શું જોતું છે? માત્ર કોસેક થીટા જોતું છે. તો શું થશે એના ઉપર વન ઓપન અહીંયા શું થશે? ઇન સ્ક્વેર રૂટ ની અંદર વન પ્લસ કોસ સ્ક્વેર થીટા, બરોબર છે? કોસેક થીટાની જગ્યાએ શું લઈશું આપણે? સોરી, એ છે ને થીટાની જગ્યાએ શું લઈશું આપણે? એ જ લઈશું. તો શું થશે? કોસેક સ્ક્વેર થીટા, કોસેકની જગ્યાએ આપણે લીધું વન પ્લસ કોસ સ્ક્વેર થીટા, પાયા વર્ગ દેશે સામે જશે તો વર્ગમૂળની અંદર. તો આ તમારું જે પદ જે છે એ કોટના સ્વરૂપમાં આવી ગયું છે. નેક્સ્ટ બીજું જ રહીએ આપણે સેક એ. હવે સેક વાળું જે પદ જે છે તો સેક એ જે છે અહીંયા જો તમને શું આપી દીધું છે? સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા છે. તો મારે માત્ર ખાલી સેક થીટાની કિંમત જોતી હોય તો આ શું થશે? વન પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇન સ્ક્વેર રૂટની અંદર થશે. તો અહીંયા સેક એ છે થીટાની જગ્યાએ, તો અહીંયા શું આવશે? વન પ્લસ ટેન સ્ક્વેર એ થઈ જશે, બરોબર છે? હવે અહીંયા તો આપણે પદ મળે છે તેના સ્વરૂપમાં, આપણે જોતું એને કોટ સ્વરૂપમાં, તો શું કરીશું? હજી આપણે આનું સાદરૂપ આપીશું. વન પ્લસ વન આ ટેન સ્ક્વેર થીટા છે, તો અહીં શું લખી શકું? વન પ્લસ કોટ સ્ક્વેર લખી શકીશ, કારણ કે ટેનનો વ્યસ્ત આપણે શું થશે? કોટ થશે, બરોબર છે? જે આપણે આમાં જ ખબર પડી ગયા. અથવા તો હજી એક વસ્તુ લખી તો લખી દઈ કે ટેન થીટા બરાબર વન ઓપન કોટ થીટા. તો અહીંયા તમને જે મળે છે ખાલી સાદરૂપ આપણે આપી દઈએ કે કોટ સ્ક્વેર એ જે છે અહીંયા પ્લસ વન છે લખાલી, એટલે અહીંયા થશે કોટ સ્ક્વેર એ પ્લસ વન એના છેદમાં કોટ સ્ક્વેર, આનો આન્સર થઈ ગયો. અને નેક્સ્ટ ટેન એ જે છે, ટેન એ માટે તો આપણે ડાયરેક્ટ જાય છે ટેન થીટા હોય તો શું લખી શકીએ? વન ઓપન કોટ થીટા, એટલે ટેન એ છે એ શું લખી શકશું? વન ઓપન કોટ, બરોબર? તો આ તમને જે છે ત્રિકોણમિતિ ગુણોત્તરો જે છે સાઇન વાળા જે છે એ બધાને તમે કોટના સ્વરૂપમાં દર્શાવી દીધો. સાઇન એ જે છે શું કહ્યું? પેલા તમે સાઇનનો વ્યસ્ત કર્યું વન ઓપન કોસેક એ, પછી વન ઓપન કોસેક એની જગ્યાએ આપણે નિત્ય તમને યુઝ કર્યો વન પ્લસ કોટ સ્ક્વેર, એટલે ઇન્સ્ક્વેરની અંદર આપણે જે પદ જે છે એ કોટના સ્વરૂપમાં મળી ગયું. એવી રીતના સેક એ જે છે તો સેક એ માટે આપણે શું કર્યું? તો કે સેક સ્ક્વેર થીટા બરાબર આપણે જાણીએ છીએ કે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા, તો સેક થીટા બરાબર ઇન્સ્ક્વેર રૂટની અંદર વન પ્લસ ટેન ટેન સ્ક્વેર થીટા થશે, થીટાની જગ્યાએ એ છે એટલે વન પ્લસ ટેન સ્ક્વેર એ ઇન્સ્ક્વેર રૂટની અંદર આવી જશે. ટેનનો આપણે લેસ કરી દઈએ, જો લસા લઈ લઈએ આપણે એક કોટની અંદર કોટમાં પડી જશે. એવી રીતના ટેન એ જે છે તો ટેન એ તો આપણે જાણીએ છીએ કે વન ઓપન કોટ એ. તો આ છે આપણું દાખલા નંબર એક. હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બે. તો હવે જોઈએ આપણે દાખલા નંબર બે. ખૂણા એ ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોને આપણે સેક એ ના પદોમાં દર્શાવવાના છે, મતલબ કે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર. તો બધા ત્રિકોણમિતિય ગુણોત્તર ની અંદર કોણ કોણ સમાસ થશે? તો કે એક સમાસ થશે સાઇન, પછી કોસ, પછી ટેન, સાઇન કોસ ટેન, નેક્સ્ટ એવી જ રીતના કોસેક,
એજના સ્વરૂપમાં દર્શાવવાના છે એટલે હવે આવશે ફોર, બરાબર. મતલબ કે પાંચ છે, પાંચ જે ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એ આપણે સેક એના પદની અંદર દર્શાવવાના. શરૂઆત કરીએ, સૌ પ્રથમ પહેલા તમને અહીંયા જો સાઈન એ જે છે, સાઈન એ માત્રામાં જે ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે દર્શાવીએ તો પેલા સાઈન માટે આપણે શું લખી શકશું? તો કે સાઈન માટે આપણે લખી શકીએ કે વર્ગમૂળ ની અંદર વન માઇનસ કોસ થીટા. હવે વર્ગમૂળ ની અંદર વન માઇનસ કોસ થીટા જે છે તો કોસ સ્ક્વેર જે છે તો કોસ નો વ્યસ્ત જે આપણે લખી શકીએ તો વન માઇનસ વન ઓફ વન સેક સ્ક્વેર લખી શકીએ. અહીંયા થીટાની જગ્યાએ શું છે? કેસ એટલે વન ઓફ વન સેક સ્ક્વેર લખી શકીએ. તો સેક ના સ્વરૂપમાં દર્શાવવાના છે તો હવે આપણે અહીંયા લસા લઈએ તો અહીંયા થશે સેક સ્ક્વેર માઇનસ વન એના છેદમાં સેક સ્ક્વેર, બરોબર છે. શું કર્યું આપણે પહેલાની અંદર? સાઈન એ જે છે તો સાઈનને પેલા કોસના સ્વરૂપમાં સાઈન માટેનો આપણે ઇન્ટિગ્રેશન કર્યો છે કે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન છે. સાઈન સ્ક્વેર થીટા આપણે સૂત્રમાં કરતા બનાવીએ એટલે શું થશે? વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને બંનેની અંદરથી વર્ગ સાઈન સ્ક્વેર જે છે એમાં ખાલી સાઈન થીટા લખી લો, વર્ગ સામે જશે તો વર્ગમૂળની અંદર, એટલે વર્ગમૂળની અંદર વન માઇનસ કોસ સ્ક્વેર છે. અને વર્ગમૂળની અંદર વન માઇનસ કોસ સ્ક્વેર છે તો કોસનું વ્યસ્ત આપણે જાણીએ છીએ કે સેક સ્ક્વેર છે. કોસ સ્ક્વેર નું વ્યસ્ત શું થશે? વન ઓપન સેક સ્ક્વેર છે. તો અહીંયા તમને મળે જશે શું મળશે? તો સેક સ્ક્વેર એ જે છે લસા લઈ લે એક સાથે ગુણાશે લાયન્સ સેક સ્ક્વેર અને માઇનસ એક એના છેદમાં સેક સ્ક્વેર એ, બરોબર છે. તો આ સાઈન જે છે એને આપણે સેકના સ્વરૂપની અંદર દર્શાવી દીધા. હવે કોસ જે છે તો કોસને આપણે સેકના સ્વરૂપ દર્શાવીએ તો કોસ માટે સીધું જ વ્યસ્ત છે, શું થશે? વન ઓપન સેક, બરોબર છે. નેક્સ્ટ ટેન એ જે છે તો ટેન માટે આપણે લખી શકશું ટેન એ જે છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ ટેન સ્ક્વેર થીટા બરાબર શું લખી શકીએ? સેક સ્ક્વેર થીટા માઇનસ વન છે. તો ટેન થીટા લખવું હોય તો શું થશે? વર્ગ સામે જશે એટલે વર્ગમૂળની અંદર. તો અહીંયા થશે ટેન એ તો વર્ગમૂળની અંદર આપણે લખી શકશું સેક સ્ક્વેર એ માઇનસ વન, બરોબર છે. આ ત્રણ નિત્યસમ જે ત્રિકોણમિતિ ગુણોત્તર જે છે આપણે મેળવી લીધા. તો હવે કોસેક તો સાવ ઇઝી છે, આપણે જાણીએ છીએ શું? તો કે કોસેક એ બરાબર આપણે શું લખી શકશું? તો વન ઓપન સાઈન એ. તો વન ઓપન સાઈન એની કિંમત આપણને મળે છે, શું મળે છે? અહીંયા મેળવી લીધી કે સેક સ્ક્વેર એ માઇનસ વન એના છેદમાં સેક સ્ક્વેર. હવે અહીંયા તો વર્ગમૂળ જે છે એ બંનેને એપ્લાય થશે તો બંનેને એપ્લાય થશે એટલે શું થશે? એકના છેદમાં સેક સ્ક્વેર એ માઇનસ વન. અને અહીંયા પણ છેદમાં શું થશે? વર્ગમૂળની અંદર સેક સ્ક્વેર. સેક સ્ક્વેર એ વર્ગ અને વર્ગમૂળ અહીંયા શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો અહીંયા તમને જવાબ મળશે એકના છેદમાં વર્ગમૂળની અંદર સેક સ્ક્વેર માઇનસ વન અને સેક એ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે એટલે અહીંયા થઈ જશે સેક એ એના છેદમાં સેક સ્ક્વેર માઇનસ વન, બરોબર છે. અને છેલ્લો જે આપણે મેળવવાનો છે કોટ એ મેળવવાનો છે. તો પેલા કોસેક એ જે છે એના ઉપરથી આપણે સેક ઉપર કેમ ગયા એ જરાક જોઈ લઈએ. કઈ જ નથી કર્યું, કોસેક એ જે છે તો કોસેક નું વ્યસ્ત લઈ લીધું સાઈન અને સાઈન ની કિંમત આપણે જે મેળવેલી છે એકના છેદમાં મૂકી દીધા. પછી આ વર્ગમૂળ જે અંશ અને છેદ ને બંને લાગુ પડે છે, લાગુ પડે એટલે વર્ગ પેલા અંશ ને વર્ગમૂળ લાગુ પડે ને પછી છેદ ને વર્ગમૂળ લાગુ પડ્યું. છેદ નું વર્ગમૂળ જે છે એ કાઢીએ તો સેક સ્ક્વેર થીટા જે છે એનું વર્ગમૂળ તો સેક સ્ક્વેર થીટા થશે. કારણ સેક સ્ક્વેર એ જે છે તેનું વર્ગમૂળ શું થશે? સેક એ થઈ જશે, બરોબર છે. તો સેક એ આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે એટલે છેદનો છેદ અંશમાં જશે અને એક સાથે ગુણાશે એટલે સેક એ અને એના છેદમાં સ્ક્વેર રૂટની અંદર સેક સ્ક્વેર એ માઇનસ વન, બરોબર છે. હવે જોઈએ આપણે કોટ એ માટે તો ટેન જે છે એનું વ્યસ્ત કરી દો. તો કોટ એ એટલે લખી શકશો આપણે વન ઓપન ટેન એ અને વન ઓપન ટેન એની કિંમત આપણને મળે છે વર્ગમૂળની અંદર સેક સ્ક્વેર એ માઇનસ વન, બરોબર. તો આ થયો તમારો જવાબ કોટ એ. તો આ જોયું આપણે દાખલા નંબર બે. હવે જોઈએ નેક્સ્ટ આના પછીનો દાખલો. હવે દાખલા નંબર ત્રણ જે છે એની અંદર કોટિકોણના જે આપણે ત્રિકોણમિતિ માટેના જે કોટિકોણના જે ગુણધર્મોનો અભ્યાસ થી ગયા લેક્ચરની અંદર કરેલા હતા એ કોટિકોણના સૂત્રમાં યુઝ કરી અને દાખલા નંબર ત્રણ જે છે એ ગણવાનો છે. સાવ ઇઝી દાખલો જે છે એ હોમવર્કમાં રાખો. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર ચાર કે જેની અંદર તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા ભરવાની છે. તો એ જરાક ચાર એના પર પેટા ચાર દાખલા છે એ જરાક જોઈ લઈએ. એમાં સૌ પ્રથમ પેલો દાખલો જે છે એ શું છે? તો કે નવ સેક સ્ક્વેર એ માઇનસ નવ ટેન સ્ક્વેર એ
અને આનું તમારે સાદરૂપ આપવાનું છે. તો શું કરવું? સૌ પ્રથમ પેલા મન માંથી કોમન નીકળે છે નવ, તો નવ કોમન કાઢી લઈએ. તો અહીંયા વચ્ચે સિક્સ ફેરે માઇનસ ટેન ફેરે, નવ ના નવ એનો સિક્સ ફેરે માઇનસ ટેન ફેરે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? વન થઈ જશે ને, કારણ કે અહીંયા સિક્સ ફેરે માઇનસ ટેન ફેર થીટા એ તો આપણે જાણીએ છીએ. તો શું થઈ જશે? વન. નવ એક ટુ નવ, તો તમારો અહીંયા આન્સર થશે કયો? બી. એના પછી થોડોક લેન્ધી દાખલા નંબર છે એમસીક્યુ ની અંદર, થી બીજું આપેલું છે જો, એની અંદર શું કીધેલું છે કે વન પ્લસ ટેન થીટા પ્લસ સેક થીટા અને વન પ્લસ કોટ થીટા માઇનસ કોસેક થીટા, એનો આપણે જવાબ મેળવવાનો છે. તો સૌ પ્રથમ પેલા તો કંઈક સાદરૂપ આપી શકાય, એ પદની અંદર આપણે રૂપાંતરિત કરીએ તો વન ના વન ટેન જે છે, તો ટેનને આપણે સાઇન કોસ ના સ્વરૂપમાં, બધા જ પદને હું સાઇન કોસ ના સ્વરૂપમાં કહેવું છું કે જેથી કરીને કંઈક સાદરૂપ આપી શકાય. કાંઈ થશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, સેક થીટા એટલે આપણે લખી શકશું વન ઓપન કોસ થીટા. અહીંયા વન ના વન એનું કોટ એટલે લખી શકશું આપણે કોસ થીટાના છેદમાં સાઇન થીટા, અને માઇનસ કોસેક થીટા એટલે આપણે લખી શકશું વન ઓપન સાઇન થીટા. સાદરૂપ આપણે લસા લઈએ તો બધાના અંદર કોસ લસ આવશે બરોબર, તો અહીંયા કોસ છેદમાં નથી અને કોસ વડે ગુણવા પડશે. એટલે અહીંયા થશે કોસ થીટા વત્તા સાઇન થીટા વત્તા એક, અને છેદમાં થશે કોસ થીટા. એ જ રીતના અહીંયા લસા આવશે સાઇન થીટા, સાઇન થીટા વત્તા કોસ થીટા માઇનસ વન, એના છેદમાં આવશે સાઇન થીટા. તો હવે બંનેને એકબીજા સાથે હું ગુણી દઉં છું, બંનેને એકબીજા સાથે ગુણો થાય કોસ થીટા વત્તા સાઇન થીટા વત્તા એક, સાઇન થીટા વત્તા કોસ થીટા માઇનસ. તો આ ખાલી માત્ર જે છે આ પદને હું અનુરૂપ લઉં છું કે સાઇન થીટા પ્લસ કોસ થીટા, અહીંયા પણ શું છે સાઇન થીટા પ્લસ કોસ થીટા, એ પ્લસ બી અને એ માઇનસ બી છે. તો શું લખી શકીએ આપણે? એ સ્કેર માઇનસ બી સ્કેર એવું લખી શકીએ. તો અહીંયા શું થશે? કોસ થીટા પ્લસ સાઇન થીટા એનો સ્કેર અને માઇનસ એક જે છે એનો વર્ગ થશે, અને એવી જ રીતના છેદમાં આવશે કોસ થીટા ગુણ્યા સાઇન થીટા. હવે કોસ થીટા પ્લસ સાઇન થીટા ઓલ કાઉન્ટ નું સ્કેર છે. જો હમણાં અહીંયા એવું હોત કે કોસ થીટા પ્લસ સાઇન થીટા હોત તો આપણે વન મૂકી દે બરોબર, પણ તો શું છે કોસ થીટા છે ને પ્લસ સાઇન છે ઓલ કાઉન્ટ નું સ્કેર છે. તો આપણે નીચે સમજે જાણીએ છીએ કે એ પ્લસ બી ઓલ કાઉન્ટ નું સ્કેર, તો શું થશે? એ સ્કેર પ્લસ એ બી પ્લસ બી સ્કેર, એ પ્રમાણે આપણે સાદરૂપ આપીએ તો અહીંયા થશે કોસ સ્કેર થીટા પ્લસ ટુ ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન સ્કેર થીટા માઇનસ વન, એના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે જો કોસ સ્કેર થીટા પ્લસ સાઇન સ્કેર થીટા લખો, તો સાઇન સ્કેર થીટા પ્લસ કોસ સ્કેર થીટા લખો, આ બંને બાજુમાં લખો એનો જવાબ શું થઈ જશે? એક પ્લસ ટુ ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ વન, એના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. વન પ્લસ માઇનસ એટલે આ બંને કેન્સલ થઈ જશે. અહીંયા બે ગુણ્યા કોસ થીટા સાઇન થીટા અને છેદમાં કોસ થીટા સાઇન થીટા એટલે કોસ થીટા સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા કેન્સલ થશે અને જવાબ મળશે બે. તો અહીંયા આપણો બીજાનો એમસીક્યુ છે એનો જવાબ શું મળશે? અહીંયા ફરી પાસે જોઈ લઈએ એક વખત શું કહેવું છે આપણે, તો બધા જે પદ છે એ બધા પદને પેલા સાઇન કોસના સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી રહ્યા છે, જેથી કરી અને આપણે એનું કંઈક સાદરૂપ આપી શકીએ. તો વન ના વન એ રીતે ટેન જે છે એની જગ્યાએ શું લખો આપણે? સાઇનના છેદમાં કોસ, સેકનો ગેસ વન ઓપન કોસ, કોટનો કોસના છેદમાં સાઇન અને વન ઓપન સાઇન. પછી લસા લઈ લીધું, અહીં લસા કોસ હશે, અહીં લસા સાઇન હશે. પછી અંશની અંદર આપણે આ જે છે કોસ થીટા વત્તા સાઇન થીટા એને એ લઈએ અને બી લઈએ, આ સાઇન થીટા વત્તા કોસ થીટા એ લઈએ અને બી લઈએ બરોબર. તો એ પ્લસ બી અને એ માઇનસ બી, તો થશે એ સ્કેર માઇનસ બી સ્કેર, જે પ્રમાણે આપણે પદ લખી લીધા. અને પછી એ પ્લસ બી હોય કોસ સ્કેર, તો નીચે નંબર સરસ આપણે નવમા ધોરણની અંદર જે શીખી ગયા છે કે સામસની અંદર એ પ્લસ બી ઓળ કોણ સ્કેર હોય તો આપણે શું લખી શકીએ? એ સ્કેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કેર. તો અહીંયા થશે કોસ છે કોસ સ્કેર થીટા પ્લસ ટુ થાય કોસ થીટા સાઇન થીટા પ્લસ સાઇન થીટા માઇનસ વન બરોબર. કોસ સ્કેર થીટા પ્લસ સાઇન સ્કેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન, અને ટુ ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ વન, માઇનસ વન પ્લસ વન કેન્સલ થઈ જશે, કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પણ કેન્સલ થઈ જશે, જવાબ મળશે અહીંયા બે. તો આ થયું આપણે દાખલા નંબર બે. હવે જોઈએ નેક્સ્ટ. હવે જોઈએ આપણે ત્રીજો, ત્રીજા એમસીક્યુ ની અંદર છે સેક એ પ્લસ ટેન એ એને ગુણ્યા વન માઇનસ સાઇન. તો હવે આની અંદર જે છે ઓપ્શન એ સેક એ બી સાઇન એ સી કોસેક એ અને બી કોસ એ, તો શું કરશું? સૌ પ્રથમ પહેલા સેક ટેન વાળા જે પદ જે છે એ બધાને સાઇન કોસ ની અંદર ફેરવી દેવા, પણ સેક ની જગ્યાએ લખી શકશું વન ઓપન કોસ એ, ટેન ની જગ્યાએ લખી શકશું આપણે સાઇન એના છેદમાં કોસ એ. પછી આપણે લસા લઈ લઈશું અને પછીનું સાદરૂપ આપજો એટલે તમને આ દાખલાનો જવાબ જે છે એ મળી જશે.
એમસીક્યુ નંબર 3 જે છે એ હોમવર્ક ની અંદર આખો ખાસ સમજી લેશું. શું કરવાનું છે, બધા જ પદ ને પેલા સાઇન કોસ ફોર્મ ની અંદર ફેરવવાના છે, અને પછી જેમ આપણે બીજા એમસીક્યુ ની અંદર જે આપણે સાદર કરવાનું છે સેમ ક્વેશ્ચન એ જ રીતમાં અંદર પણ સાદર કરવાનું છે. જોઈએ હવે દાખલો નંબર 4, કે 1 + tan² અને 1 + cot² છેદમાં 1 + cot². હવે 1 + tan² એ જે છે તો આપણે લખી શકીશું લખી શકીએ 1 upon cos square. એ જ રીતના cos square એ છે તો આપણે લખી શકીએ 1 upon tan square. તો અહીંયા છેદ નો છેદ ક્યાં જશે, અંશમાં જશે, એટલે અહીંયા થશે tan square, અને cos square તો છેદમાં જ રહેવાના છે, અહીંયા થશે જશે cos square. ચેપ્ટર જે છે આઠમો ત્રિકોણમિતિ નો પરિચય એ ચેપ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે જયારે નેક્સ્ટ લેક્ચર અંદર મળશું ત્યારે એક નવા લેક્ચર ની અંદર શરૂઆત કરશું, પણ ખાસ ધ્યાન રાખજો આવતીકાલે તમારી આ જ ચેપ્ટર ની ટેસ્ટ જે છે એ રાખે, ટેસ્ટ 25 માર્ક ની જે છે વ્યવસ્થિત રીતે ભરવાની છે. ચેપ્ટર ની અંદર હજી પણ કઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને મેસેજ કરી અને ઇન્ફોર્મ કરી શકો છો. તો આશા રાખું છું કે આ ચેપ્ટર જે છે તમને કદાચ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. ખાસ ધ્યાન રાખજો નિત્ય સમજે છે, મતલબ કે એના જે સૂત્ર જે વચ્ચે આવે છે ત્રિકોણમિતિ ગુણોત્તરના સંબંધ જે આપણે આજે કરવા છે, આગળના જે સૂત્ર જે થયા પેલા આપણે કર્યા હતા કે સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા, ટેન થીટા, કોટેક, કોટ, કોસેક આ બધા, અને એવી રીતના આપણે જે ત્રિકોણમિતિ ખૂણાઓના માપ જે મેળવાતા સાઈન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ માટેના જે 0, 3, 5, 45 અને 90 માટે કોષ્ટક જે તૈયાર કરવાનું છે એ કોષ્ટક ને કોટિકોણ માટેના જે ત્રિકોણમિતિ ગુણોત્તર વચ્ચેનો જે સંબંધ જે આપણે કર્યો હતો એ કોટિકોણ વાળો, અને બાકી આજના જે આજે જે ફોર્મ્યુલા છે આ બધા જ સૂત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશે, એટલે તમને આ ચેપ્ટર ની અંદર કોઈ પ્રોબ્લેમ કે કોઈ મુશ્કેલી રહેશે નહીં. તો હવે જયારે મળીશું ત્યારે એક નવા ચેપ્ટર સાથે એક નવા લેક્ચરમાં.